नमस्कार दोस्तों, हूँ छू दिलीप मोदी। एक समय ना जिगरी दोस्त आज जानी दुश्मन बन्या छे। जी हाँ, अमें बात करी रहा छे कोहली और गौतम गंभीर ने जेना वीडियो सामे आया छे ने आगळ तेना विशे वात करीए, परंतु तेना विशे तेनो भूतकाळ याद कराई लीए। 2008 नी अंदर ज्यारे कोहलीए डेब्यू करी हती, ए समये विराट गौतम गंभीर अने कोहली बन्ने एक मैचनी अंदर होय छे। गंभीर ने मेन ऑफ ध मैचनो एवॉर्ड मळे छे ने बीजी तरफ कोहली छे ए समये शतक मारी होय छे, एनी पहेली शतक होय छे अने एने प्रोत्साहन आपवा माटे गंभीरे मेन ऑफ ध मैचनो एवॉर्ड छे ते कोहलीने आपे छे। अने अहींयाथी आ बन्नेनी गाढ़ दोस्ती शुरू थाय छे, परंतु आगळ जता ज ते बन्ने जानी दुश्मन बने छे 2013 માં, અને અત્યારે તેમનો વિડીયો સામે આવ્યો છે એના વિશે હવે વાત કરીએ। પહેલી તારીખે જે મેચ રમાણી હતી આરસીબી અને લખનઉ વચ્ચે, આ મેચની અંદર ગૌતમ ગંભીર અને વિરાટ કોહલીની જોરદાર બબાલ થઈ હતી, જેનો વિડીયો સામે આવ્યા હતા। પરંતુ આમ શું કારણથી બબાલ થઈ હતી, કોના માટે થઈ હતી, આ સમગ્ર મામલા ઉપરથી પડદો ઉચક્યો છે અને પીટીઆઈને એક રિપોર્ટ મળ્યો છે। આજે પીટીઆઈ છે, આજે જ્યારે બબાલ થઈ ત્યારે એક વ્યક્તિ ત્યાં હતા, અને આ ચશ્મદીત છે જે નજર ચમક જોવા જોનાર અને સાંભળનાર, જ્યારે પીટીઆઈને તમામ જાણકારી આપી છે અને સમગ્ર મામલે મોટા ખુલાસા થયા છે। પીટીઆઈના રિપોર્ટ મુજબ શું થયું છે એ વાત કરીએ તો, જ્યારે મેચ ચાલતી હતી એ સમય દરમિયાન સમયે કાયલ મેયર્સ અને કોહલી એ બંનેની સામસામે કસી રકઝક થાય છે, અને ત્યારબાદ છે તે ગૌતમ ગંભીર છે તે વચ્ચે દોડી આવે છે। ગૌતમ ગંભીર જ્યારે આવે છે ત્યારે તેને અન્ય ખેલાડીઓ છે તે લઈ જતા હોય છે, અને થોડી વારમાં ગૌતમ ગંભીર છે તે પલટે છે અને ફરી પાછો આવે છે, અને ત્યારબાદ પાછી જોરદાર રકઝક થાય છે। અમિત મિશ્રા હોય છે તે પણ અગાઉ કહે છે અમ્પાયરને કે કોહલી નવીનોલ હકને ગાળો આપે છે, જેને અમ્પાયર તમે એન્ટરફેર કરો તો આ જે બબાલ છે તે શાંત થશે, નહીંતર વધતી જશે। આવી એક ચર્ચા થઈ હોય ત્યારબાદ ગૌતમ ગંભીર છે તે રિટર્ન પલટીને ફરે છે, અને જ્યારે કોહલીને આવીને પૂછે છે કે તું શું બોલે છે, એટલે કોહલી ગૌતમ ગંભીરને કહે છે કે હું તને નથી કહેતો, હું આને કહું છું આપ વચ્ચે ના આવો। તો ગૌતમ ગંભીર આગળ બોલે છે કે આ મારી ફેમિલી છે અને તું મારી ફેમિલીને બોલે છે। આવું ગૌતમ ગંભીર બોલે છે ત્યારે ફરી કોહલી જવાબ આપે છે કે તમારી ફેમિલી છે તો એને સંભાળીને રાખો। ફરી ગંભીર બોલે છે કે હવે એ તારે શીખવવાની જરૂર નથી મને। આવું કોહલીને ગૌતમ ગંભીર જવાબ આપે છે। હકીકતમાં નવીનુલ હક અને વિરાટ કોહલીનો ડખ્ખો ચાલતો હતો, જેમાં ગૌતમ ગંભીર છે તે વચ્ચે પડે છે। લાંબા સમયથી આ ડખ્ખો ચાલતો હતો, એવું કહેવાય છે કે નવીન ઉલ હકનું કહેવું છે કે હું અહીંયા, એણે એક પોસ્ટ કરી હોય કે હું અહીંયા પર આઈપીએલ રમવા માટે આવ્યો છે, નહીં કે કોઈની ગાળો સાંભળવા માટે। આની પહેલાં નવીન ઉલ હકનો વિડીયો સામે આવ્યો હતો, જેમાં કોહલી છે, કેએલ રાહુલ છે, આ કેએલ રાહુલ વિરાટ કોહલી સાથે નવીન ઉલ હકની કશી ચર્ચા કરતા હોય, મતલબ કે સમાધાનની પ્રક્રિયા હોય કે તો એ વાતચીત ચાલતી હોય છે, ત્યારે નવીન ઉલ હક છે ત્યાંથી જતો રહે છે અને કોહલી પણ કશું બોલતો હોય છે, આવો એક વિડીયો પણ સામે આવ્યો હતો। પરંતુ કોહલીથી નારાજ હોય તેવું એ સમયે લાગતું હતું કે નવીન ઉલ હક છે તે કોહલીથી નારાજ છે, જ્યારે મેચ દરમિયાન ખેલાડીઓએ કરેલી એકબીજાને મળતા હોય છે, આ જ્યારે મળતા હોય છે ત્યારે વિરાટ કોહલી છે તે આ લખનઉ જાયન્ટ્સની ટીમને તમામ ખેલાડીઓને મળતો હોય છે, એ સમયે જ્યારે હાથ મળાવતો હોય છે ત્યારે અને વચ્ચે વાતચીત થાય છે, અને ત્યારબાદ આ નવીન ઉલ હક છે તે વિરાટ કોહલીનો હાથ ઝટકે છે અને આગળ ચાલે છે। આ સિવાય એક બીજો પણ વિડીયો સામે આવ્યો હતો વિરાટ કોહલીનો, જેની અંદર તે પોતાના બૂટ છે એને ઊંચા કરે છે, પોતાના પગને, અને બૂટમાંથી ધૂળ કાઢે છે અને કોઈને ઇશારો કરે છે। એવું મનાય છે કે આ ઇશારો નવીન ઉલ હકને કરવામાં આવ્યો હતો, અને નવીન ઉલ હકને એવું કહેવામાં આવ્યું હતું કે તું મારા જૂતાની ધૂળ બરાબર પણ નથી, તેવો શાયદ આ મેસેજ આપવામાં। નવીન ઉલ હક છે તેણે એક ઇન્સ્ટાગ્રામની અંદર પોતાના પોસ્ટ નાખી છે, જેની અંદર એણે લખ્યું છે કે જે જેવો હોય છે તેને તેવું જ મળે છે, અને આને એવું જ મળ્યું છે। આવી એક પોસ્ટ તેણે નાખી છે। આ સમગ્ર મામલે બીસીસીઆઈએ આકરું વલણ અપનાવ્યું છે, અને વિરાટ કોહલીની એ મેચની 100% ફીસ કાપી લીધી છે, ગૌતમ ગંભીરની 100% ફીસ કાપી છે, અને નવીન ઉલ હકની 50%, મતલબ કે વિરાટ કોહલીને એ મેચનો જે 1 કરોડને 1
1.7 કરોડ રૂપિયા મળવાના હતા એને દંડ સ્વરૂપે ફેટકાર્યા છે એ હવે નહીં મળે. ગૌતમ ગંભીરના લગભગ 25 લાખ રૂપિયાનું નુકસાન ગયું છે, જ્યારે નવીનુલ હકને 1.5 લાખનું નુકસાન ગયું છે. આ હકને લઈને ભૂતકાળમાં પણ અનેક ખેલાડીઓ કમેન્ટો કરી ચૂક્યા છે. કેરેબિયનની અંદર રમતો હોય કે અન્ય જગ્યાઓએ મેચ ખેલતો હોય, સાઈદ આફ્રીદી હોય પાકિસ્તાનનો કે અન્ય ખેલાડી, નવીનુલ હકના કાંડ છે તે પણ ઓછા નથી અને તેના કાંડ પણ આ રીતે આવતા હોય છે. સવાલ એ પણ છે કે વિરાટ કોહલી એટલા પ્રમાણમાં મોટા પ્રમાણમાં ગાળો આપતો હશે કે શું, કે આજની લાંબી બબાલ ચાલતી હતી. મનાઈ રહ્યું છે કે વિરાટ કોહલી ખૂબ જ તેને ગાળો દેતો હોય તેવું હાલ મનાઈ રહ્યું છે. જોકે આ સમગ્ર મામલે જે ત્યાં વ્યક્તિ હતા તેણે આ પીટીઆઈને રિપોર્ટ, મતલબ પીટીઆઈને આ તમામ જે ઘટના છે તે કીધી છે ને એ ઘટના અમે આપના સુધી પહોંચાડી છે. તો આજે બબાલ થઈ હતી, આ બબાલ ગૌતમ ગંભીર અને વિરાટ કોહલીની નહીં પણ નવીનુલ હકના કારણે થઈ હતી. અને ભૂતકાળમાં 2013ની અંદર પણ ગંભીર અને કોહલી વચ્ચે બબાલો જોવા મળી હતી. ગાંગુલી હોય, કુંબલે હોય, કોહલી સાથે ઘણા બધા ખેલાડીઓને એકબીજા સાથે દુશ્મની પણ જોવા મળે છે એવું મનાઈ રહ્યું છે. કોહલીનો મગજ હોય છે, મગજ છે તે ખૂબ ગરમ છે એવું બધા માને છે. જોકે સત્ય હકીકત આ હતી જે પીટીઆઈએ રિપોર્ટ આપ્યો છે, જેમાં જાણવા મળ્યું છે કે નવીનુલ હકને વિરાટ કોહલી દ્વારા જોરદાર ગાળો અપાતી હોય તેવી આશંકા છે, અને જેને લઈને જ ગૌતમ ગંભીર છે તે વચ્ચે પડે છે. દોસ્તો, વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર એન્ડ કમેન્ટ કરો, અને આવા જ વિડીયો જોવા આપની યુટ્યુબ ચેનલ નમસ્તે ગીને સબસ્ક્રાઈબ કરો. જો તમે ફેસબુક ઉપર હોય તો ફોલો કરો. ધન્યવાદ.